રાંદેરી વિસ્તારમાં રહેતી મહિલા પ્રોફેસરના ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી બળજબરીપૂર્વક પૈસા કઢાવી કરવા મજબૂર કરનાર ટોળકીના સાગીરતોને રાંદેર પોલીસે બિહારના નક્સલી વિસ્તારમાંથી ઝડપી પાડી હાલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ ટોળકી દ્વારા આચરાયેલા અનેક ગુનાઓ સામે આવી રહ્યા છે. તો આ ટોળકીને સુરતના ડિંડોલીનો વેપારી પણ ભોગ બન્યો હોય અને વેપારીને તેમની પત્ની સાથે આ ફોટા મોફ કરી ન્યૂડ ફોટા તેમની માતાને મોકલી આપવા પૈસા પડાવ્યા હતા. મહિલા પ્રોફેસર પાસેથી રૂપિયા પડાવ્યા બાદ તેમના સંબંધીઓને મહિલા પ્રોફેસરના ન્યૂડ ફોટા મોકલાવી આપઘાત માટે મજબૂર કરી હતી. આ આરોપીઓ અભિષેક કુમાર, રવિન્દ્ર પ્રસાદ સિંહ, રોશન કુમાર, વિજય પ્રસાદ સિંહ અને સૌરભ રાજ ગજેન્દ્ર કુમાર રિમાન્ડ હેઠળ દ્વારકા સાથે ગુજરાતના અમદાવાદ, વડોદરા, પાટણ, કડી તો ગુજરાત બહાર મહારાષ્ટ્ર, અરુણાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી હતી. તો આ ટોળકી રૂપિયા પડાવી બાયનન્સમાં યુએસડીટી કન્વર્ટ કરી પાકિસ્તાન ખાતેના એકાઉન્ટ મોકલી આપતા આ ટોળકીના અન્ય આરોપીઓ જેમાં અંકિત કુમાર, રમેશ કુમાર લગભર ટ્રેડર્સમાં મહાસલનગર, અમૃતસર, પંજાબ, જુહી અને શાંતનુ સહિત નામનું વોન્ટેડ છે. થોડા સમય પહેલા રાંદેર પોલીસ સ્ટેશનમાં એક દુષ્પ્રેરણ સાથે આઈટી એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ઘટના એવી હતી કે એક 24 વર્ષના મહિલા લેક્ચરર જે હતા એમને લોન આપવાના બહાને એમનો બધો જ ફોન ક્લોન કરી અને એમના ફોટા વાયરલ કરવાની ધમકી બાબતે એમના પૈસા પડાવવાની કોશિશ થઈ હતી. આ બાબતે મહિલાએ આશરે 3 વાર 47,500 જેટલા રૂપિયાઓ આરોપીના ખાતામાં પણ નાખેલા. ત્યાર પછી એમના મિત્ર વર્તુળમાં આ મહિલા ભોગ બનનારના ફોટોગ્રાફ્સ મોર્ફ કરીને વાયરલ કરતા બેને સુસાઇડ કરેલું. આ અંગે રેલવેમાં અકસ્માત મોત દાખલ થયા બાદ રાંદેર પોલીસ સ્ટેશનમાં 306 દુષ્પ્રેરણ સાથે આઈટી એક મુજબનો ગુનો દાખલ થયો. રાંદેરની એક ટીમે બિહારના જમોઈ જિલ્લામાંથી 3 આરોપીઓ ગઈ 5 તારીખે પકડેલા હતા. આ આરોપીઓ છેલ્લા 10 દિવસથી રાંદેર પોલીસ સ્ટેશનના રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન કેટલીક હકીકતો જે જાણવા મળેલી એમાં ખાસ કરીને આ આરોપીઓ અલગ અલગ રાજ્યો અને ગુજરાત રાજ્યના પણ અલગ અલગ શહેરોમાં પણ એમણે એમનાથી ભોગ બનેલા હોય એવા લોકો પણ હાલ જાણવા મળેલ છે. આમના વિરુદ્ધમાં દ્વારકા પોલીસ સ્ટેશનમાં પણ એક ગુનો આમાં આ રિમાન્ડ દરમિયાન ત્યાં બનાવ બનેલો છે એ બાબતે દાખલ થયેલો છે. આ ઉપરાંત સુરત શહેરમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં પણ આ આરોપીઓ વિરુદ્ધનો આવા જ પ્રકારનો એક પતિ પત્ની દંપતીના ફોટા આવી રીતે મોર્ફ કરી અને વાયરલ કરવાની ધમકી આપીને એમની પાસેથી પૈસા પડાવવાનો ગુનો દાખલ થયેલો છે. ગુજરાતમાં આ ઉપરાંત વડોદરા શહેર, અમદાવાદ ગ્રામ્ય અને મહેસાણા જિલ્લાના પણ આવા ભોગ બનનાર છે. એ આ અહીંની પોલીસની જે કામગીરીને મીડિયાના માધ્યમથી અમને માહિતી મળતા એ લોકો પણ આવા પ્રકારની માહિતી આપે છે કે એ પણ એમનો ભોગ બનેલા છે. છેલ્લા 10 દિવસ બાદ ગઈકાલે એમના 4 દિવસના વધુ રિમાન્ડ 3 આરોપીના મળેલા છે. તપાસ દરમિયાન વિશેષ વિગતો જે ખુલવા પામી છે ભોગ બનનાર ઉપરાંતની કે એમણે મુખ્ય જે આરોપી છે એ આરોપીએ અહીંયા જે પૈસા ભોગ બનનારના મેળવ્યા છે તો એમના આશરે અલગ અલગ 72થી વધુ યુપીઆઈડી અલગ પ્રકારના મળ્યા છે. એમના જે રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા છે એમાં ખાસ કરીને એક ઈમેલ આઈડી જે મિલાહિલ જુલ્ફિકાર કરીને જે જીમેલનું ઈમેલ આઈડી મળેલું એ ઈમેલ આઈડીમાં એમણે પોતાનું કમિશન લઈને બાકીના રૂપિયા બાયનાન્સ એટલે કે ક્રિપ્ટોકરન્સી ખરીદવા માટે કરેલું હોય એ પ્રકારની માહિતી તપાસ દરમિયાન ખુલેલી છે. અને આ જે મેલ આઈડીનો ઉપયોગ થયો છે જે બાયનાન્સના ટ્રાન્ઝેક્શનમાં એ મેલ આઈડીનું ગૂગલ મારફતે માહિતી કઢાવતા એમાં પણ એ પાકિસ્તાનના લાહોરના એમાં ઇન્ટરનેટનો ઉપયોગ થયો હોવાની પણ માહિતી મળેલી છે. એમના જે નંબર એમની સાથે કનેક્શન મળેલો છે જે +92 એ સિરીઝના પણ મોબાઈલ નંબર છે એ આ આરોપીના કનેક્શનમાં મળ્યા છે. એટલે અહીંથી રૂપિયા જે સાયબરના જે આરોપીઓ છે તો એ રૂપિયા 12 કેટલાક ટ્રાન્ઝેક્શન થયા હોવાની પણ હકીકત ખુલી છે. આ સિવાય અન્ય હાલમાં જે આરોપીઓ આમની સાથે કનેક્ટેડ છે આ 3 આરોપી સિવાયના એ આરોપીને પકડવા માટે પણ અલગ અલગ ટીમો છે એ રવાના કરેલી છે અને વધુ આરોપી આમાં કેટલા સંડોવાયેલા છે
આ માટેની પણ હાલ તપાસ ચાલુ છે. એજન્સી ખાસ કરીને સુરત શહેરના જે સાયબર ક્રાઇમ છે એની ટીમ પણ અહીંયા સાથે સંકળાયેલી છે. હાલમાં આ ગુનામાં એટ્રોસિટી એક્ટ હેઠળની પણ કલમોનો ઉમેરો થયેલો છે, એટલે એસીપી કક્ષાના અધિકારી છે હાલ આ તપાસ કરી રહ્યા છે. સામાન્ય રીતે જે આવા પ્રકારના નંબરો હોય છે તો સાયબર ફ્રોડમાં અલગ અલગ દેશોના આરોપીઓ છે એકબીજા સાથે સંકળાયેલો, એવા કેસમાં ઉપરની એજન્સીને પણ અમારા મારફતે ત્યાંથી અમારા પોલીસ કમિશનર સાહેબની મારફતે એમને આગળ જાણ કરવામાં આવેલી છે. સર, પાકિસ્તાન છે તો પાકિસ્તાનમાં કઈ રીતે તપાસ કરવામાં આવશે? એ એમના જે કનેક્શન જે છે નંબર, એ અહીંની જે તપાસ છે એમાં હાલ કયા કયા આરોપી ને એમનો કયો કયો રોલ છે એ પ્રકારની હાલ તપાસ ચાલી રહી છે. ડિંડોલીના દંપતી પાસેથી લગભગ 20,000-25,000 જેટલા રૂપિયા છે એમને પડાવેલા હોવાની હાલ પ્રાથમિક હકીકત મળેલી છે. પાકિસ્તાનમાંથી નહીં પણ એમના બાયનાન્સ એટલે કે સાયબરમાં જે ક્રિપ્ટોકરન્સી છે એમની અંદર આ ટ્રાન્ઝેક્શન થયેલા છે, અને એ ટ્રાન્ઝેક્શનમાં જે મેઇલ આઈડીનો ઉપયોગ થયો છે એ છે એ પાકિસ્તાનનું હોવાનું હકીકત મળેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.